કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં. આજે આપણે શીખીશું ધોરણ 2 માં વિષય અંગ્રેજી, લેસન 9 ધીસ એન્ડ ધેટ. લેસન 9 ધીસ એન્ડ ધેટ. લેસન 9 એટલે પાઠ 9, ધીસ એટલે આ અને ધેટ એટલે તે. ધીસ એટલે આ, એટલે ધીસ શાના માટે વપરાય છે? ધીસ શબ્દ શાના માટે વપરાય છે? જે નજીકની વસ્તુ હોય એને દર્શાવવા માટે ધીસ શબ્દનો ઉપયોગ થાય છે. જ્યારે ધેટ શબ્દ દૂરની વસ્તુ, ધેટ એટલે પેલું અથવા તે, દૂરની વસ્તુ માટે ધેટ શબ્દ વપરાય છે. ધીસ, ધીસ એટલે આ, નજીકની વસ્તુ દર્શાવવા વપરાય છે. શું વપરાય છે? નજીકની વસ્તુ હોય આપણી પાસે, નજીકની વસ્તુ હોય એને દર્શાવવા માટે ટેબલ પાસે આપણી પાસે હોય તો આપણે કહી શકીએ ધીસ ઇઝ એ ટેબલ. ધીસ ઇઝ એ ટેબલ. નજીકની વસ્તુ આપણી પાસે, નજીકની વસ્તુ હોય તે દર્શાવવા માટે ધીસ વપરાય છે. ધેટ, ધેટ એટલે પેલું અથવા તે, દૂરની વસ્તુ દર્શાવવા વપરાય છે. ધેટ શબ્દ શાના માટે વપરાય છે? આકાશમાં પતંગ ચગતો હોય તો આપણે કહી શકીએ ધેટ ઇઝ એ કાઇટ. એ આકાશમાં દૂર ચગે છે પતંગ, એટલે આપણે કહી શકીએ ધેટ ઇઝ એ કાઇટ. આકાશમાં દૂર પતંગ ચગે એટલે આપણે દૂરની વસ્તુ દર્શાવવા માટે ધેટ શબ્દ વપરાય છે. બંને શબ્દો એક વચનમાં જ વપરાય છે. ધીસ અને ધેટ બંને શબ્દો છે એ એક વચનમાં જ આપણે વાપરી શકીએ. ઈચ, ઈચ એટલે છે, આ ક્રિયાપદ છે. ઈચ શું છે? ક્રિયાપદ. જ્યારે આપણે શબ્દ બનાવીએ ત્યારે ઈચ મૂકવામાં આવે છે, એ ક્રિયાપદનો ઉપયોગ કરવામાં આવે છે. વાક્ય બનાવીએ ત્યારે ઈચ શબ્દનો, ક્રિયાપદનો ઉપયોગ કરીએ છીએ. દાખલા તરીકે આપણને એ આપ્યા છે ઉદાહરણો. ધેટ, ધેટ આ દૂર પતંગ ચગે છે. જોશો ને તમે, દૂર પતંગ ચગે એટલે ધેટ શબ્દ વપરાયો, અને નજીક આપણી પાસે હોય તો ધીસ શબ્દ વપરાય છે. તો આપણે જોઈએ બીજા એવા શબ્દો, ધીસથી બનેલા વાક્યો આપણે જોઈએ. ધીસ ઇઝ એ ટેબલ તમને પરીક્ષામાં આવી રીતે તીર આપશે. નજીકની વસ્તુ માટે સીધો એરો આપશે અને દૂરની વસ્તુ માટે તમને ત્રાસો તીરો આપશે. તીર કેવું આપશે? ત્રાસુ. એટલે આવી રીતે આપણે જોવાનું ક્યાં ધીસ વપરાય અને ક્યાં ધેટ વપરાય. તો આપણે આ નજીકની વસ્તુ બતાવી છે એરો પ્રમાણે, તો આપણે ટેબલ બતાવ્યું છે, તો તે કેવી રીતે ધીસ વાપરશું? તો ધીસ ઇઝ એ ટેબલ. ટેબલ માટી છે, વ્યંજન છે. વ્યંજન હોય તો એ આર્ટિકલ મૂકવામાં આવે, એ આપણે આગળ શીખી ગયા એન શબ્દમાં. અને એ એન પણ શીખી ગયા કે એ ક્યાં આવે અને એન ક્યાં આવે, એ તો તમને ખબર પડી ગઈ હશે. એટલે તમને તો શબ્દ બનાવતા આવડશે જ. ધીસ ઇઝ એ ટેબલ. ધીસ ઇઝ એ ટેબલ. ટેબલનો સ્પેલિંગ ટી એ બી એલ ઈ. ટી એ બી એલ ઈ, ટેબલ એટલે ટેબલ. હવે બાજુમાં બતાવી છે ખુરશી. ખુરશી દૂર છે, એરા પ્રમાણે દૂર બતાવી છે. ત્રાસુ બતાવ્યું યારો, એટલે ખબર પડી જાય કે દૂરની વસ્તુ માટે આપણે ઉપયોગ કરવાનો. તો દૂરની વસ્તુ માટે આપણે કયા શબ્દનો ઉપયોગ કરશું? ધેટ. તો ધેટ ઇઝ એ ચેર. ધેટ ઇઝ એ ચેર. તો ચેર, ખુરશી માટે ચેર શબ્દ વપરાય. તો ચેરનો સ્પેલિંગ સી એચ એ આઈ આર. સી એચ એ આઈ આર, ચેર એટલે ખુરશી. ચેર એટલે ખુરશી. તમારે સ્પેલિંગો મૂઢે કરવા પડશે. સ્પેલિંગો આવડતા હશે તો જ તમે આ વાક્ય બનાવી શકશો. ધીસ અને ધેટવાળા વાક્ય તો જ બનાવી શકશો. સ્પેલિંગો આવડવા જોઈએ. તો ધીસ ઇઝ એ કેપ. શાનું ચિત્ર છે? કેપનું. તો કેપનો સ્પેલિંગ તમને આવડવો જોઈએ, સી એ પી. કેપ એટલે ટોપી. ધીસ ઇઝ એ કેપ. કેપ એટલે ટોપી. અહીંયા આપણે એરો દેખી દીધો કે નજીકની વસ્તુ માટે આપણે વાપરવાનો છે. તો નજીકની વસ્તુ માટે શું વપરાય? ધીસ. તો આપણે વાક્ય બનાવીએ ધીસ ઇઝ એ કેપ. સી એ પી. સી એ પી, કેપ એટલે ટોપી. આગળ બાજુમાં બતાવી છે દૂરની વસ્તુ માટે.
દૂધની વસ્તુ માટે ધેટ શબ્દનો આપણે ઉપયોગ કરીશું. ધેટ ઇઝ એન અમ્બ્રેલા. અમ્બ્રેલામાં યુ સ્વર છે એટલે એન આવ્યો. આપણે આગળ ભણી જ ગયા છે એટલે તમને ખબર જ હશે કે સ્વર હોય એટલે એન આર્ટિકલ મૂકવામાં આવે. તો ધેટ ઇઝ એન અમ્બ્રેલા. અમ્બ્રેલા એટલે છત્રી. યુ એમ બી આર એ ડબલ એલ એ. યુ એમ બી આર ઇ ડબલ એલ એ. અમ્બ્રેલા એટલે છત્રી. અમ્બ્રેલા એટલે છત્રી. ધીસ ઇઝ એક્સ. એક્સ એટલે કુહાડી. ધીસ ઇઝ એન એક્સ. એક્સમાં એ પણ સ્વર છે એટલે એન વપરાયો આર્ટિકલ. તો ધીસ ઇઝ એન એક્સ. એ એક્સ ઇ. એક્સ એટલે કુહાડી. એ એક્સ ઇ. એક્સ એટલે કુહાડી. તો ઝાડને આપણે અંગ્રેજીમાં ટ્રી કહીએ છીએ. ટ્રી એટલે ઝાડ, વૃક્ષ. દૂધની વસ્તુ માટે વાપરવામાં આવે ધેટ. તો ધેટ ઇઝ એ ટ્રી. ધેટ ઇઝ એ ટ્રી. ટ્રી એટલે વૃક્ષ. ટી આર ડબલ ઇ. ટી આર ડબલ ઇ. ટ્રી એટલે વૃક્ષ. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો બીજા શબ્દો. આગળ જોવાના ને શું આવે છે. તો હવે આપણે આ શબ્દો પૂરા થઈ ગયા ધેટ અને ધીસ વાળા. તો આગળ આપણે જોઈએ ફન ટાઈમ. ફન ટાઈમમાં એટલે આપણે ફન ટાઈમ એટલે મજા કરવી અથવા આનંદ માનવો. આપણે મજા કરતા જઈશું અને વાક્યો બનાવતા જઈશું ધીસ અને ધેટનો ઉપયોગ કરીને. તો આપણે જોઈએ ચિત્રો જોઈ ધીસ અથવા ધેટનો ઉપયોગ કરીને વાક્યો લખો. ધીસ આપણે ચિત્રો આપ્યા છે એ ચિત્રો જોઈને આપણને તીર પણ આપ્યા છે ચોસો અને સીધો એટલે આપણને ખબર પડી જાય કે ધીસ ક્યાં વપરાશે અને ધેટનો ક્યાં ઉપયોગ થશે. એનો ઉપયોગ કરીને આપણે વાક્યો બનાવવાના છે. પહેલું એક્ઝામ્પલ આપ્યું છે ઉદાહરણ. એક્ઝામ્પલ એટલે ઉદાહરણ. તો પહેલું આપણને આપ્યું છે એક્ઝામ્પલમાં પતંગ. પતંગને આપણે ઇંગ્લિશમાં કાઈટ કહીએ. કાઈટ એટલે પતંગ. ધેટ આપણે દૂરની આકાશમાં ચગે છે દૂર પતંગ. તો એના માટે દૂર છે એટલે ધેટ શબ્દનો ઉપયોગ થશે. તો ધેટ ઇઝ એ કાઈટ. ધેટ ઇઝ એ કાઈટ. કાઈટ એટલે પતંગ. કે આઈ ટી ઇ. કે આઈ ટી ઇ. કાઈટ એટલે પતંગ. આપણને બાજુમાં આપ્યું છે શિયાળ. શાનું ચિત્ર છે શિયાળ. શિયાળને ઇંગ્લિશમાં ફોક્સ કહીશું. અને યારો આપ્યું છે નજીકની વસ્તુમાં. નજીકની વસ્તુ માટે નજીકની વસ્તુ દર્શાવવા માટે ધીસ શબ્દનો ઉપયોગ થાય. તો આપણે વાક્ય બનાવશું ધીસથી. તો ધીસ ઇઝ એ ફોક્સ. ધીસ ઇઝ એ ફોક્સ. ફોક્સ એટલે શિયાળ. એફ ઓ એક્સ. એફ ઓ એક્સ. ફોક્સ એટલે શિયાળ. આગળ આપ્યું છે આઉલ. આઉલ એટલે ગુવાળ. આઉલ એટલે ગુવાળ. એ તો આપણે આગળ જોઈ ગયા આઉલનો સ્પેલિંગ. તો તમને આવડતો જશે કે શું વપરાય અને દૂરની વસ્તુ માટે છે. તો ધેટ શબ્દનો ઉપયોગ કરીશું અને આપણે વાક્ય બનાવશું. ધેટ ઇઝ એન આઉલ. આઉલમાં ઓ સ્વર છે એટલે એન મૂકવામાં આવ્યો. આઉલમાં ઓ સ્વર છે એટલે એન આર્ટિકલ આપણે મૂક્યો અહીં અને વાક્ય બનાવ્યું. ધેટ ઇઝ એન આઉલ. ધેટ ઇઝ એન આઉલ. આઉલ એટલે ગુવાર. આઉલ એટલે ગુવાર. ઓ ડબલ્યુ એલ. ઓ ડબલ્યુ એલ. આઉલ એટલે ગુવાળ. આપણને આપ્યું છે બોટ. હોડી. હોડીનું ચિત્ર આપ્યું છે. એનું તીર જોયું તમે એટલે કયો આર્ટિક શબ્દ આવશે મૂકવામાં. ધેટ. ધેટ પછી આપણે તરત કયું ક્રિયાપદ મૂકવામાં આવે. ઇચ. ધેટ પછી ઇચ ક્રિયાપદ મૂકવામાં આવે અને આપણે વાક્ય બનાવીએ. ધેટ ઇઝ એ બોટ. ધેટ ઇઝ એ બોટ. બોટમાં બી વ્યંજન છે એટલે એ આર્ટિકલ આવ્યો. આપણને ખબર છે કે વ્યંજન હોય એટલે એ આર્ટિકલ મૂકવામાં આવે અને સ્વર હોય તો એન આર્ટિકલ મૂકવામાં આવે. એ આપણે શીખી ગયા એટલે આપણને આવડતું જ હોય. તો બી ઓ એ ટી. બોટ એટલે હોડી. બી ઓ એ ટી. બોટ એટલે હોડી. આગળ આપ્યું છે એપલ. એપલ એટલે સફરજન. સીધું તેર આપ્યું છે નજીકની વસ્તુ માટે. તો ધીસ ઇઝ એન એપલ. એપલ એ સ્વર છે એટલે એન આર્ટિકલ આપણે મૂક્યો. ધીસ ઇઝ એન એપલ. એ ડબલ પી એલ ઈ. એપલ એટલે સફરજન.
બાજુમાં આપ્યું છે કાઉ, કાઉ એટલે ગાય, શું આપ્યું છે કાઉ એટલે ગાય. ધેટ દૂધની વસ્તુ માટે તીર બતાવ્યું છે, તો દૂધ માટે ધેટ શબ્દનો ઉપયોગ કરશું. ધેટ ઇઝ એ કાઉ, ધેટ ઇઝ એ કાઉ, સી ડબલ્યુ ઓ કાઉ એટલે ગાય, સી ડબલ્યુ ઓ કાઉ એટલે ગાય. આપણે સ્પેલિંગો મૂકે કરવાના, ચિત્રો જોઈને આપણે સ્પેલિંગો બનાવવાના આવશે પરીક્ષામાં, એટલે આપણે પહેલે સ્પેલિંગો પણ મૂકે કરવા પડશે. કાઉનો સ્પેલિંગ શું આવે એ પણ આપણે યાદ રાખવું પડશે. આગળ જોઈએ, એક્સ, એક્સ એટલે કુહાડી. ધેટ ઇઝ એન એક્સ, ધેટ ઇઝ એન એક્સ, એક્સ એટલે કુહાડી. એ એક્સ ઈ, એ એક્સ ઈ, એક્સ એટલે કુહાડી. એ આ સ્વર છે એટલે એન આર્ટિકલ આપણે મૂક્યો વાક્યમાં, એક્સની આગળ એન આર્ટિકલ મૂકવાનો. તો ધીસ ઇઝ એ હેન, શું આવ્યું આ ચિત્રમાં, શું છે હેન, એન એટલે મરઘી, નજીકની વસ્તુ માટે એટલે આપણે ધીસનો ઉપયોગ કર્યો. ધીસ ઇઝ એ હેન, ધીસ ઇઝ એ હેન એટલે મરઘી. એચ ઈ એન, એચ ઈ એન, હેન એટલે મરઘી. બસ છે ચિત્રમાં, તો બસનો સ્પેલિંગ બી યુ એસ, બી યુ એસ, બસ એટલે બસ. આપણે વાક્ય બનાવીશું દૂધની વસ્તુ માટે, એટલે ધેટ શબ્દનો ઉપયોગ કરીને આપણે વાક્ય કરશું, બનાવીશું ધેટનો ઉપયોગ કરીને. ધેટ ઇઝ એ બસ, ધેટ ઇઝ એ બસ, બી યુ એસ, બી યુ એસ, બસ એટલે બસ. એગનું ચિત્ર બતાવ્યું છે, એગ એટલે ઈંડું, એગ એટલે ઈંડું. ધીસ ઇઝ એન એગ, એગમાં ઈ સ્વર છે એટલે આપણે એન આર્ટિકલ મૂક્યો, એગની આગળ કયો આર્ટિકલ મૂક્યો, એન સ્વર છે એટલા માટે. ધીસ ઇઝ એન એગ, ધીસ ઇઝ એન એગ, ઈ ડબલ જી, ઈ ડબલ જી, એગ એટલે ઈંડું, ઈ ડબલ જી, એગ એટલે ઈંડું. આપણને કેટનું ચિત્ર બતાવ્યું છે, કેટ એટલે બિલાડી, સી એ ટી, સી એ ટી, કેટ એટલે બિલાડી. આપણને ધૂળ બતાવી છે બિલાડી, તો ધૂળ માટે આપણે ધેટ શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવીશું, ધેટનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવીશું. ધેટ ઇઝ એ કેટ, ધેટ ઇઝ એ કેટ, સી એ ટી, સી એ ટી, કેટ એટલે બિલાડી, સી એ ટી, કેટ એટલે બિલાડી. આ બાજુમાં આપ્યું છે નજીકની વસ્તુ માટે ધીસ શબ્દનો ઉપયોગ કરીશું, તો ને ધીસ શબ્દનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવીશું. પેન આપી છે, પેન આપી છે, પેન એટલે પેન જ થાય અંગ્રેજીમાં, આપણે એનો સ્પેલિંગ લખીશું પેનનો. ધીસ ઇઝ એ પેન, ધીસ ઇઝ એ પેન, પી ઈ એન, પેન એટલે પેન, પી ઈ એન, પેન એટલે પેન. પેનનો સ્પેલિંગ શું થાય, પી ઈ એન, પી ઈ એન એટલે પેન. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, આપણને શાનું ચિત્ર આપ્યું છે, એન્ટ, એન્ટ એટલે કીડી, એન્ટ એટલે કીડી. તો દૂરની વાત, દૂર વસ્તુમાં કીડી બતાવી છે, તો દૂર માટે આપણે ધેટ શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવીશું. તો ધેટ ઇઝ એન એન્ટ, ધેટ ઇઝ એન એન્ટ, એન્ટ એટલે કીડી, સ્વર છે એટલે એન આર્ટિકલ આપણે મૂક્યો, એ એન ટી, એન્ટ એટલે કીડી, એ એન ટી, એન્ટ એટલે કીડી. આગળ આપ્યું છે બોલનું ચિત્ર, તો બોલનું ચિત્ર આપણે ધી સેટનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવ્યું છે. દૂર આપ્યું છે એટલે આપણે અહીંયા ધેટ, ધેટ શબ્દનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવીશું. તો ધેટ ઇઝ એ બોલ, ધેટ ઇઝ એ બોલ. તો બોલનો સ્પેલિંગ શું થાય, બી એ ડબલ એલ, બી એ ડબલ એલ, બોલ એટલે દડો, બી એ ડબલ એલ, બોલ એટલે દડો. આપણે બોલનો સ્પેલિંગ પણ યાદ રાખવો પડશે, બધા સ્પેલિંગો આપણને યાદ હશે તો આપણે સાચું વાક્ય લખી શકશું પરીક્ષામાં. આગળ આપ્યું છે નળનું ચિત્ર, સનું આપ્યું છે નળ એટલે ટેપ એટલે નળ, ટી એ પી, ટી એ પી, ટેપ એટલે નળ. નજીકની વસ્તુ માટે આપણે ધીસ આર્ટિકલ નો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવીશું. ધીસ ઇઝ એ ટેપ,
This is a tap. Tap એટલે નળ. T A P. Tap એટલે નળ. T A P. Tap એટલે નળ. બાજુમાં આપણને આપ્યું છે ટોપીનું ચિત્ર અથવા ટોપો. ટોપાને આપણે અંગ્રેજીમાં હેટ કહીશું. હેટ માટે કયો શબ્દ વપરાય? અંગ્રેજીમાં હેટ. ટોપા માટે કયો શબ્દ વપરાય? હેટ. તો અંગ્રેજીમાં એનો સ્પેલિંગ શું થાય? H A T. H A T. હેટ એટલે ટોપો. તો ઢૂંઢ માટે ઢૂંઢ વપરાય છે. તો ઢૂંઢ માટે આપણે ધેટ શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવીએ. તો ધેટ ઇઝ એ હેટ. ધેટ ઇઝ એ હેટ. હેટ એટલે ટોપો. H A T. H A T. H A T. હેટ એટલે ટોપો. હેટ એટલે ટોપો. તો બાજુમાં આપણે જોઈશું ચિત્રમાં રંગ પૂરો અને કવિતા ગાઓ. તો ચિત્રમાં રંગ પૂરવાના આપણને આપ્યું છે ચિત્ર. ટીપોટ આપ્યું છે. ટીપોટ કેટલી? ચાની કેટલી? ચાનું કેટલી આપી છે? બરોબર. ચાનો ઘડો પોટ એટલે બરોબર. તો ચાના ઘડાનું આપણે ચાને કેટલીનું આપણને ચિત્ર આપ્યું છે. એમાં આપણે સરસ રંગ પૂરીશું. બરોબર ને વિદ્યાર્થી મિત્રો? સરસ રંગ પૂરવાના, સરસ મજાના, બધા જોઈને ખુશ થઈ જાય એવા રંગ પૂરવાના. બરોબર. મેં રંગ પૂરેલા છે, તમને ગમે એવા તમે રંગ પૂરી શકો છો. તો આગળ આપણે જોઈએ કવિતા. તો કવિતા જોઈએ છે. કેવી છે કવિતા આપણે જોઈએ આગળ. કે કવિતા આપી છે આપણે ટીપોટ વાળી, ટી માટેની એટલે ચાની કીટલી માટેની પોઈમ અહીંયા આપી છે, એ આપણે ગાઈએ. આઈ એમ અ લિટલ ટીપોટ. આઈ એમ અ લિટલ ટીપોટ. Short and stout. Short and stout. This is my handle. Short મારું હેન્ડલ, પકડવાનું આપણે હેન્ડલ હોય એ. And this is my spout. And this is my spout. When the water's boiling. When the water boiling, hear me shout. Hear me shout. Just lift me up and pour me out. I am a little teapot. I am a little teapot. Short and stout. This is my handle. And this is my spout. When the water bubbling, hear me shout. Just lift me up and pour me out. અહીંયા આપણું લેસન પૂરું થાય છે. ધીસ અને ધેટ. આપણે હવે અંગ્રેજીની નોટમાં હોમવર્ક લખીશું. તો હોમવર્કમાં લખવાનું છે લેસન 9 કરીન ધીસ એન્ડ ધેટ. લખવાનું, હેડિંગ મારવાનું નવા પાને, અને આ લખવાનું. ધીસ એટલે નજીકની વસ્તુ દર્શાવવા માટે, અને ધેટ લખીને દૂરની વસ્તુ દર્શાવવા માટે આ લખવાનું છે. આપણે બંને આટલું લખવાનું નોટમાં પહેલાં, પછી લખવાનું છે ધીસ અને ધેટવાળા વાક્યો લખવાના છે પાના નંબર 35ના. પછી આપણે લખવાનું છે ચિત્ર જોઈને. આપણે ચિત્ર દોરવાના નથી. ધીસ અને ધેટનો ઉપયોગ કરીને આપણે આ વાક્યો બનાવવાના છે. બોક્સમાં બોક્સ દોરવાનું અને પતંગ લખીને, અને આવો એરો ક્રોસો કરી, અને સીધો એરો કરી બોક્સમાં શિયાળ લખીને આપણે વાક્ય લખવાના છે. પછી નીચે અંગ્રેજીમાં. બરોબર. આપણે ચિત્ર દોરવાની જરૂર નથી. ક્યાં ધીસ આવે ને ક્યાં ધેટ આવે એ એરા પ્રમાણે આપણને ખબર પડી જશે. કે ક્રોસો એરો હોય તો ધેટ શબ્દનો ઉપયોગ થશે, અને સીધો એરો હોય તો ધીસ શબ્દનો ઉપયોગ થશે. એવી રીતે આપણે બોક્સમાં દોરીને નામ લખીને વાક્યો બનાવવાના છે. તે આટલા સુધી આપણે આ બધા વાક્યો લખવાના છે. તો લેસનમાં આટલા સુધી આપણે લખવાનું ધીસ અને ધેટવાળા વાક્યો. બરોબર. સરસ અક્ષરે લખી લાવવાના, ચાર લીટીમાં વ્યવસ્થિત લખવાનું રહેશે.
લેસન ના કર્યો હોય તો પૂરું કરી લેજો લેસન 9 સુધી. બરોબર આવજો વિદ્યાર્થી મિત્રો.